જય વસાડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. નમસ્કાર મિત્રો, હું જય વસાવડા અને ફરી એકવાર પ્લેનેટ જેવી આપ બધાનું સ્વાગત કરે છે ઉર્જાના એક નવા મણકામાં. દોસ્તો, ખૂબ સરસ પ્રતિસાદ તમારા બધાનો મળ્યો. ખૂબ અમુક નવા નામો, અમુક કેટલાક આમ લોકો થોડાક ઓળખતા હોય એવા નામો, અમે એવો પ્રયત્ન કરેલો કે બહુ જેની ઉર્જા છે હાઇલાઇટ થઈ ગઈ હોય એને બાદ રહીને આપણી આસપાસની ઉર્જાઓને પોખીએ. તો ઉર્જાની સરસ સક્સેસ જર્ની થઈ રહી છે. માતાજીના આશીર્વાદ છે, આપ બધાનો પ્રેમ છે, ઘણા બધા સરસ સરસ ઇન્ટરેસ્ટિંગ ફીડબેક આવે છે, લોકોને સંપર્ક સૂત્રો જોઈએ છે. બધા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન હોય છે અને એની અંદર લખેલા જ હોય છે ટાઇટલ લિંક, ડિસ્ક્રિપ્શન વર્ણ, એમાં સંપર્ક સૂત્રો, ઈમેલ, ઇન્સ્ટાગ્રામ, પ્રોફેશનલ જે કંઈ એ લોકોના હોય એ બધા હું મૂકીને લખતો જ છું. સો તમે એનો ઉપયોગ કરો, એને તમે એમાં સરસ રીતે જોઈ શકશો અને સંપર્ક પણ કરી શકશો એ લોકોનો સોશિયલ નેટવર્ક ઉપર. મારે તો આ સ્પેસ આપી દેવાની વાત છે, એટલે મેં તો બધાને કહેલું કે તમારી પોતાની જે કંઈ પ્રમોશન હોય, તમારી ચેનલ, તમારી વાત, એ બધું જ મૂકજો. મારે તો માત્ર ઇન્ટ્રોડક્શન કરીને ખસી જવાનું છે, મારે આ ઉર્જાઓને વહેવા દેવાની છે. અને આ મહત્વની વાત છે, આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગલી એવા કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ કે જ્યારે વાતોની અંદર સ્ત્રી સશક્તિકરણ બહુ આવે છે, વિમેન એમ્પાવરમેન્ટ. આરજે દેવકીએ એક સરસ મજાનું પોસ્ટર મૂકેલું હમણાં જ ડ્યુરિંગ નવરાત્રિ આ સોશિયલ નેટવર્ક ઉપર, જેમાં એક પગલું છે, પહેલું આપણે કંકુ પગલા કરીએ ને એવું સરસ મજાનું દેવીનું, અને એક પેલા આમ વિખાયેલું જે રાતુચોળ લોહી હોય ને એ પ્રકારનું, જે પીખાતી વિખાતી જે સ્ત્રી છે એ જેનું જેનું આપણે જે હત્યાઓ થાય છે, બળાત્કારો થાય છે, એવી ઘટનાઓ. તો દોસ્તો, આ બે સ્વરૂપ છે, એક સૌંદર્યમય, શૃંગારમય, હાસ્યમય, આનંદમય સ્વરૂપ, અને બીજી બાજુ આપણો એક સમાજનો વિકરાળ, ક્રૂર, કુત્સિત ચહેરો. જ્યાં લગી એ સોસાયટી ચેન્જ ન થાય ત્યાં લગી ઉર્જાઓ કેવી રીતે બદલાય, તો એ પણ પ્રયાસ છે આમાં, કે એવી ઉર્જાઓ લેવાની જે આજની હોય, હમણાંની હોય, અને તાજી, જેની કહેવાય ને, જેની જેની ખુલવાની, ખીલવાની, જેની ઉઘડવાની શરૂઆત થઈ હોય, જેની સુવાસ મહેકવાની શરૂઆત થઈ હોય. તો આજે એક એવી ઉર્જાની વાત મારે કરવાની છે, જેને મેં તો સાવ નાનકડી આવડી ઢીંગલી જેવી જોયેલી છે, એના પપ્પા મમ્મીની આંગળી પકડીને રમતી, રીવા રાચ. અને જામનગરની અંદર થિયેટર પીપલ જેવી ભવ્ય સંસ્થા ચલાવનાર અમારા વકીલ મિત્ર વિરલ રાચ, હવે એ તો બહુ જાણીતું નામ થઈ ગયા છે, મુંબઈમાં જઈને ડિરેક્ટરો થઈ ગયા, ડાયરેક્ટર થઈ ગયા, પ્લે બધા બનાવે, કેટલી બધી સ્પર્ધાઓ જીતી લીધી, ઘણા બધા પ્રોફેશનલ પ્રોગ્રામ કરી લીધા જામનગરમાં, તો એનો સિક્કો વાગે. અને મને પણ ખૂબ બધા ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ સાથે, અમે તો યુવા પ્રતિભા શોધ સ્પર્ધાના મિત્રો, વિરલ, જય વિઠલાણી, પશ્મીરા જોશી, આરતી મલકાન બધા આવે, અને પછી અલગ અલગ પ્રકારના નાટકો બધા, આખી ટીમ થિયેટર પીપલની પરફોર્મ કરતી હોય, હવે નવી ટીમ થઈ ગઈ છે, પ્રિયંકા અને બધા લોકો, આકાશ ને બધા જોડાઈ ગયા છે. તો ટીમ તો બદલાતી રહેશે, પણ વિરલનો જે ઉત્સાહ છે એ નથી બદલાતો, અને એટલે જ મેં વિરલની વાત શરૂ કરી. પણ એવું ન માનતા કે વિરલની દીકરી છે એટલે રીવા છે એ ઉર્જામાં છે, ના, એવું તો મારા ઘણા બધા મિત્રો, ઘણી બધી મારા કુટુંબમાં ઘણી દીકરીઓ છે, પણ એવું નથી. રીવા એ, મેં વાત વિરલથી શરૂ એટલે કરી કે મારે વાત મૂકવી હતી કે પપ્પાઓ પણ એવા હોવા જોઈએ કે એકની એક દીકરી, સિંગલ ડોટર હોય છતાં એને ઉડવા દે, વહેવા દે, એની ઉપર બંધનો ન મૂકે, એને 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 લહેર કરવા દે. અને સદનસીબે એવા પપ્પાઓને ઓળખું છું, જૂનાગઢના અમારા પ્રોફેસર બિબલ વ્યાસ છે, તો એની દીકરી કામાયાની તો એકલી લંડન ભણવા ગઈ, માતા પિતા બંને અધ્યાપક, નિષ્ઠાબેન બિબલભાઈ, પણ આવી રીતે કે દીકરીને મોકલી શકે વિદેશની અંદર ભણવા માટે એકલા, ખાલી વાતો ન કરે આધુનિકતાની, આધુનિકતા જીવીને બતાવે. અમારા મિત્ર જિગ્નેશ કામદાર, એની ડોટર ગાથા તો મને ઇંગ્લિશ વિડીયો સજેસ્ટ કરતી હોય, જિગ્નેશની બાજુમાં બેસીને ટીનેજર હોવા છતાં સરસ મજાની ફિલ્મો અને વેબ સિરીઝો જોતી હોય, અને બધી ડિસ્કશન કરીએ અમે, બધી હાઇલાઇટેડ કહેવાય એવી ફિલ્મોની, ઘણી વખત તો બહુ કોન્ટ્રોવર્શિયલ કહેવાય એવી ફિલ્મોની. તો આવા પપ્પાઓ પણ હોય છે, આવા મમ્મીઓ પણ હોય છે, આવા પેરેન્ટ્સને આપણે સલામ કરવાની છે કે જે પોતાની ઉર્જાઓને રોકતા નથી, એના અજવાળાને વિકસાવે છે, એના અજવાળાની જેને કહેવાય ને એમ કંકુના થાપા કર્યા હોય એવી રીતે એને એને આગળ વધારે છે. તો રીવા એ પોતાની ઓળખ બનાવી છે, હવે એ પેલી વિરલની ઢીંગલી એ રીવા નથી રહી, દેશ દુનિયા ફરી, અને એ પણ મુંબઈ એકલી ભણવા માટે ગઈ,
અને પછી થિયેટ્રિકલ બધા એના એક્સપિરિયન્સ છે કામે લગાડ્યા, અને ફિલ્મોમાં પણ તમને દેખાય, તમને નાટકોમાં દેખાય. એણે પોતે પણ સ્વતંત્ર નાટક કરવાના શરૂ કરી દીધા. ઓક્સિજન જેવી ઇન્ટરેસ્ટિંગ ફિલ્મની અંદર હું તો એને ઓળખી નહોતો શક્યો, તો પછી ખબર પડી કે આ તો રીવા હતી આપણે જેને જોઈએ. તો એવી સરસ જર્ની કરી રહી છે અને હજી ઉઘડી રહી છે. મેં કહ્યું એમ પણ મારે એક ઉર્જા એવી પણ લેવી હતી કે જે જે હજી અલગ અલગ કલરને એક્સપ્લોર કરે, જેની વાઇડ આઈડ વિઝન, પેલી પરીઓવાળી દુનિયા જે છે એ એમાંથી એક પરી જ બહાર આવી હોય અને જે એક કુતૂહલ સાથે એક ક્લેરિટી સાથે દુનિયાને ચેક કરતી જાય. હું રીવાને વાંચતો હોઉં સોશિયલ નેટવર્ક ઉપર, સરસ લખે, ક્યારેક ઇન્ટરેસ્ટિંગ બધા લખાણો લખે, વાંચવાની મજા આવે, સ્ટેન્ડ લે અને અલગ અલગ પ્રકારના વિડીયો પણ પોતે બનાવતી હોય છે. તો રીવા અલગ અલગ કલર્સ સાથે, અને એણે આ વિડીયો પણ ઉર્જા માટે એટલો સરસ કલરફુલ મૂક્યો છે કે જેમાં અલગ અલગ સીન્સ, વિઝ્યુઅલ્સ, એની ટેલેન્ટના જે ડિફરન્ટ કલર્સ છે એ બહાર આવે. અને મને ખબર છે અમારા રક્ષિત વસાવડા, એ પણ ડિરેક્ટર અને સરસ એની એક યુવા સરકાર ફિલ્મ આખી હવે તો બની તૈયાર છે, તો એવા રક્ષિતભાઈ છે, એની દીકરી ઘટા એટલે મારી ભત્રીજી, એ પણ આવી જ કલરફુલ. અત્યારે તો હું એને લઈ શકું એમ નથી આ ઉર્જામાં, કારણ કે અમેરિકા ભણવા જઈ છે એ પણ એકલી. તો કેવી રીતે આ બધી ઘટાઓ, ગાથાઓ, રીવાઓ, કામાયણીઓ આપણી આસપાસ ઉર્જાના સ્વરૂપે વિહરે છે અને સિતારાની જેમ ચમકે છે, અને એનો ઝળહળાટ, એનો પ્રકાશ જે છે ને, એ પહેલાં આપણે ગરબાના દીવડાઓ જે હોય, જે દિવાળીના દીવડાઓ હોય, એના કરતાં વધારે ઝગમગાટ ફેલાવે છે પરિવારની અંદર, કુટુંબની અંદર. એ વાત સૌથી મહત્વની આપણે ટેક અવે ફ્રોમ ઉર્જા તરીકે લેવાની છે મિત્રો, કે એવા પેરેન્ટ બનીએ, એવો પરિવાર વિકસાવીએ, દીકરીને એવી રીતે ભલે એકની એક દીકરી હોય પણ એવી તૈયાર કરીએ કે જે પોતે પોતાના રસ્તા જાતે કાઢી શકે અને પોતે અલગ અલગ રીતે લાઈફને એક્સપ્લોર કરે અને પોતાની ક્રિએટિવ સાઈડ, જે સોલફુલ સાઈડ કહેવાય, એ બહાર બતાવી શકે. તો રીવા આપ બધાની સામે પ્રસ્તુત થઈ રહી છે એક સરસ મજાનો વિડીયો, ઇન્ટરેસ્ટિંગ. તમે આમ અલગ અલગ એના, મેં કીધું, દ્રશ્યો તો બદલાતા જોશો જ, પણ એમાં એની ટેલેન્ટના કલર્સ પણ મેઘધનુષી રીતે બદલાતા જોશો. પ્લેનેટ જેવી જોતા રહેજો, આ બધી ઉર્જાઓને પહોંચતા રહેજો. આગલા ઉર્જાઓના બધા વિડીયો પણ મોજૂદ છે પ્લેનેટ જેવી .net, એટલું જ તમારે ટાઈપ કરવાનું છે. મળીએ કોઈ નવી ઉર્જા સાથે. જય માતાજી. રીવા રાચનું પઠન, પન્ના નાયકનું સંવેદન. શીર્ષક છે મંજૂર નથી, કવયત્રી પન્ના નાયક. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટહુક્યા કરવાનું મને મંજૂર નથી. કોઈ પ્રેમના નામે મને ડંખ્યા કરે અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે. કોઈ પ્રેમના નામે મને ડંખ્યા કરે ને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે. જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું. મને આવું અઢેલવાનું મંજૂર નથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટહુક્યા કરવાનું મને મંજૂર નથી. પોતાની આંખ હોય, પોતાની પાક હોય, પોતાનું આભ હોય, પોતાનું ગીત હોય. પોતાની પાક હોય, પોતાનું આભ હોય, પોતાનું ગીત હોય. મનની માલિક હું, મારે તે ભિક્ષી. હું તો મૌલિક છું. હા માં હા કહીને, ઠીક ઠાક રહીને, ઠીક ઠાક રહેવાનું મને મંજૂર નથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટહુક્યા કરવાનું મને મંજૂર નથી. માપસર બોલવાનું, માપસર ચાલવાનું, માપસર બોલવાનું, માપસર ચાલવાનું, માપસર પહેરવાનું, માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું, માપસર હળવાનું, માપસર ભળવાનું. આવું હળવાનું ભળવાનું, માપસર ઓગળવાનું, મને આવું પીગળવાનું મંજૂર નથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટહુક્યા કરવાનું મને મંજૂર નથી. એકવાર રીવા રાજ માટે ખૂબ જોરદાર તાળીઓ. હાય, નમસ્તે, હું રીવા રાજ. આમ તો હું કોઈ રાઇટર કે કેરેક્ટરના શબ્દોને વાચા આપતી હોઉં છું,
પણ આજે હું પોતે જ કેરેક્ટર છું અને મારી પોતાની વાત મારે પોતે જ કરવાની છે, તો ચાલો મારી સાથે. સો હું બોર્ન થઈ ભાવનગરમાં અને ઉછરી છું જામનગરમાં, એટલે તમે કહી શકો છો કે હું પ્રોપર કાઠિયાવાડી ગુજરાતી છું. અને ગરબા અને નવરાત્રિ તો મારા એકદમ ફેવરેટ છે, સૌથી વધારે ફેવરેટ છે. આઈ થિંક હું સમજણી થઈ ત્યારથી નવરાત્રિમાં ગરબા રમું છું. અહીંયા જામનગરમાં સુમેર સ્પોર્ટ્સ ક્લબ છે, એટલે મારું ફિક્સ હોય એવરી યર 9 દિવસ હું સ્કૂલ પણ ના જાઉં અને 9 દિવસ રાત્રે જેટલા વાગ્યા સુધી એ પ્રોગ્રામ ચાલે ને બધા બાળકો ચાલી આવ્યા હોય, બટ હું ડાન્સ કરતી હોઉં છેલ્લે સુધી. મને એટલી પ્રિય હતી નવરાત્રિ. પછી 10th ડે આવે અને બધું બેક ટુ નોર્મલ થાય ને, એટલે હું, મને યાદ છે 2-3 વર્ષ થયા હતા જ્યારે હું ખાસ આમ રોઈ ગયા, અરે નવરાત્રિ જતી રહી, હવે શું કરશું લાઈફમાં. સો આઈ થિંક નવરાત્રિ, અને ઇનફેક્ટ હું 4 વર્ષની થઈ ને ત્યારથી જ મેં ભરતનાટ્યમ શીખવાનું પણ સ્ટાર્ટ કરી દીધું, એટલે ખાલી ગરબા નહીં બટ ભરતનાટ્યમ એઝ વેલ. એટલે આઈ થિંક ડાન્સ જે છે ને, એનાથી મને રિયલાઇઝ થયું કે ઇટ કેન બી સેડ કે ઇટ વોઝ માય ફર્સ્ટ સોર્સ ઓફ ઉર્જા. परफॉर्मर आ रही है रीवा राज जो ये सबसे छोटी पार्टिसिपेंट है हमारे आज तक के कॉम्पिटिशन की. બાય ધ વે, મારા પપ્પા વિરલ રાજ એ થિયેટરનું ઘણું જાણીતું નામ છે, એટલે મને બહુ બધા લોકો એવું પૂછતા હતા હું નાની હતી ત્યારે કે તું પણ તારા પપ્પાની જેમ જ ને, હવે તું પણ નાટકનો વારસો લેશે ને. બટ આઈ થિંક હું બહુ રિલક્ટન્સથી જોતી નાટકને ને નાટકના ક્વેશ્ચન્સને. ઇનફેક્ટ હું ઘણી વાર સામે બેક આન્સર કરી દીધી કે એવું જરૂરી છે મારે નાટક કરવાનું, મને ડાન્સ ગમે છે, ડાન્સ ઇઝ માય ફેવરિટ, ઇટ્સ માય ફર્સ્ટ લવ. એવું તો આઈ થિંક ડાન્સ વોઝ ધ મેઇન ફોકસ ઓલ ધ વાઇલ. થિયેટર પીપલ એવરી યર થિયેટર વર્કશોપ્સ કરે છે બાળકો માટે પણ અને મોટાઓ માટે પણ. તો હું, મને યાદ છે હું નાની હતી ત્યારે મેં 2 વાર બાળકોની વર્કશોપ્સ અટેન્ડ કરી હતી, બટ ક્યારેય નાટક શીખવું છે એ પર્પઝથી કરી જ નથી. હું બહુ લાઇટલી લેતી હતી મજાક મસ્તીમાં, ક્યારેય સિરિયસ થોટ નહોતો આપ્યો નાટક તરફ. આઈ થિંક મારું ફર્સ્ટ રિયલ સેન્સમાં મેં જે સિરિયસલી લઈને કરેલું પરફોર્મન્સ હોય તો એ અગેન જેવી સરે લખેલા નાટકમાં મેં કર્યું હતું. ગોંડલના રાજા ભગવતસિંહજીના જીવન પર આ નાટક હતું અને અમે લોકોએ જયપુર સિટી પેલેસમાં પરફોર્મ કરેલું, જયપુર અને ગોંડલના રોયલ ફેમિલીઝ સામે આ પરફોર્મ કરેલું. બટ ઓલ થ્રુ આઉટ ધીસ ટાઈમ ડાન્સ સ્ટીલ વોઝ માય ફર્સ્ટ પ્રાયોરિટી અને હું ડાન્સના શોઝ વધારે કરતી હતી. એન્ડ ઓલ્સો આ દરમિયાન જ તે મને મોઢેરા સન ટેમ્પલ જે છે એમાં પરફોર્મ કરવાનો મોકો મળ્યો હતો. મોઢેરા સન ટેમ્પલનો ફેસ્ટિવલ થાય છે એવરી યર, એમાં મેં પરફોર્મ કરેલું. એ થોનવર્ડ્સ મને એક અચાનક જ એક ઇમ્પલ્સિવ થોટ આવ્યો એ ટાઈમમાં કે જો આટલા બધા લોકો પપ્પા પાસેથી નાટક શીખવા આવતા હોય તો આઈ થિંક એટલીસ્ટ મારે એકવાર તો ટ્રાય કરવી જોઈએ. સો આઈ એનરોલ્ડ ઇન ધ વર્કશોપ, એ વર્ષે મજા આવી મને. અને પછી ધીમે ધીમે થિયેટર પીપલના પ્રોડક્શન્સમાં મેં બેક સ્ટેજ નાના નાના રોલ કરવાનું સ્ટાર્ટ કર્યું, ઘણા નાટકો કર્યા એ ટાઈમમાં. તુષાર તારું ફૂલ તો લેતો જા, સમયના ભીના વન, મારે એમને ગમવું છે. પછી એક એવો ટાઈમ આવ્યો કે થિયેટર પીપલનું જે કમર્શિયલી હિટ નાટક જઈ રહ્યું હતું અંતિમ અપરાધ, અને એમાં એક નાનકડો રોલ છે નર્સનો, જેમાં એક છોકરી જતી રહી હતી તો દેવર લુકિંગ ફોર રિપ્લેસમેન્ટ. તો મારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી મળી ગઈ, તો મેં એમાં એક નાનું રિપ્લેસમેન્ટ કરી આપ્યું ફટાફટ. હું 10th માં આવી ત્યારે પ્રકાશ કાપડિયા લિખિત ભૂમિકા નાટકમાં મને એક ઓટિસ્ટિક છોકરીનો રોલ મળ્યો, લીડ કેરેક્ટર હતું. ઇટ વોઝ ચેલેન્જિંગ ફોર મી બટ એટ ધ સેમ ટાઈમ ઇટ વોઝ ફન ટુ ટેક અપ ઓન ધ ચેલેન્જ. Thank you.
અમે આ નાટક ઘણી બધી કોમ્પિટિશન્સમાં મૂક્યું હતું એ વર્ષે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની એકાંકી સ્પર્ધા જે સ્ટેટ લેવલ પર થાય છે એમાં મૂક્યું હતું. મુંબઈમાં ભવન કલા કેન્દ્ર ખાતે થતી અદી મર્ઝબાન કોમ્પિટિશનમાં મૂકેલું અને યુથ ફેસ્ટિવલમાં પણ આ નાટક નેશનલ લેવલ સુધી ગયેલું. ઇનફેક્ટ આ નાટકને જ્યાં અમે પરફોર્મ કર્યું ત્યાં નાટક એઝ વેલ એઝ મારા પરફોર્મન્સને એપ્રિશિએટ કરવામાં આવ્યું બધી જ જગ્યાએ અને અવોર્ડ્સ પણ મળ્યા ઓલમોસ્ટ બધી કોમ્પિટિશન્સમાં. થ્રુઆઉટ ધ પ્રોસેસ ઓફ ધ પ્લે, નોટ જસ્ટ અવોર્ડ્સ ઓર એનીથિંગ, મતલબ રિહર્સલ્સથી લઈને ટ્રાવેલિંગ વિથ ધ ટીમ, શો પહેલાંની નર્વસનેસ, શો પરફોર્મ કરતી વખતેનું જે આહા મોમેન્ટ, એ આખા પ્રોસેસથી મને એક શ્યોરિટી મળી ગઈ કે થિયેટર કરવું મને ડેફિનેટલી ગમે છે અને એસ્પેશિયલી એક્ટિંગ આઈ રિયલી એન્જોય. સો એઝ આઈ સેડ કે અમે લોકો અદી મર્ઝબાન કોમ્પિટિશનમાં પણ આ નાટક મૂકેલું એટલે મુંબઈ ગયેલા અને એ જ કોમ્પિટિશનમાં મીઠીબાઈ કોલેજની ડ્રામા ટીમ પણ એક સ્પર્ધક તરીકે આવેલી. And I was seeing the way they were performing and the way they were cheering and enjoying. So I was very much attracted and inspired. Mane em thayu ke aa to mast college lage chhe ane mane e pan thayu ke aavu intercollegiate drama nu culture mare experience karvu chhe. So I decided ke 10th pachi hu, karan ke tya junior college hoy chhe siddhi 10th pachi, apni jem 11th ke 12th nathi hotu. So I decided ke 10th pachi mare Mithibai jaine bhanvu chhe ane tyaj theater pan karvu chhe. પણ 10th પછી એવું હતું કે મારી ભરતનાટ્યમની જે તાલીમ ચાલતી હતી એમાં વિશારદમાં ખાલી 2 જ વર્ષ બાકી હતા અને આપણા ગુજરાત બોર્ડ પ્રમાણે સ્કૂલ યર્સના પણ 2 જ વર્ષ બાકી હતા. તો પપ્પાએ કીધું જે ચાલુ કર્યું હોય એ તો પૂરું કરીને જ આગળ વધવું જોઈએ તારે. હી સજેસ્ટેડ કે તું ડાન્સની ટ્રેનિંગ જે લે છે એ વિશારદ કમ્પ્લીટ કરીને પછી જ તે તું મુંબઈ જા. સો આઈ ડિસાઇડેડ કે 11th અને 12th હું જામનગરમાં જ કરીશ. 11th અને 12th માટે હું જામનગરમાં રોકાઈ તો ગઈ, વિશારદ પણ કમ્પ્લીટ કરવાનું હતું, પણ થિયેટર એક્ટિવિટીઝ ચાલુ જ હતી. સાથે વર્કશોપ પ્રોડક્શન માટે બનાવેલું એક નાટક જેનું નામ હતું દ્રષ્ટિ, યોગેશ સોમને લખેલું મૂળ મરાઠી નાટક હતું જેનું અમે લોકોએ ગુજરાતી રૂપાંતર કરેલું. આ નાટકમાં ખાલી 2 જ કેરેક્ટર્સ હતા અને બંને જણ અંધ હતા. આ નાટક મારા માટે સ્પેશિયલ એટલા માટે છે કારણ કે આમાં ખાલી 2 જ પાત્રો હતા. લીડ રોલ તો હતો જ, પણ પહેલીવાર એવું થયું કે મને સ્ટેજ સ્પેસ આટલી બધી મળી, આટલી મોટી મળી. અને આઈ થિંક આઈ એન્જોયડ એન્ડ ઓલ્સો લર્ન્ડ અલોટ થ્રુ આઉટ ધ પ્રોસેસ ઓફ ધીસ પ્લે. આ નાટક ઘણી કોમ્પિટિશન્સમાં પણ મુકાયું, ખાસ કરીને ભવન્સ કલા કેન્દ્રની અદી મર્ઝબાન કોમ્પિટિશનમાં 2017માં મુકાયું જ્યારે મને પહેલીવાર દીના પાઠક એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ દર્શન જરીવાલાજીના હાથે મળ્યું. સો યા, આઈ થિંક ધીસ ઇઝ વન ઓફ ધ પ્લેસ જે મારા દિલથી બહુ નજીક રહેશે. અને રિયાનું જે પાત્ર હતું અંધ છોકરીનું એ પણ મારા દિલથી બહુ નજીક રહેશે. 10th પછી મેં એવું ડિસાઇડ કર્યું કે મારે આર્ટ્સ લેવું છે. મને 10th ઘણા સારા પર્સન્ટેજ હતા એટલે બહુ બધા લોકો એવું પૂછતા હતા કે આટલા સારા પર્સન્ટેજ છે તો સાયન્સ કોમર્સ કેમ નથી લેતી. એન્ડ આઈ યુઝ ટુ ક્રોસ ક્વેશ્ચન દેમ કે એવું જરૂરી છે કે સારા પર્સન્ટેજ આવ્યા હોય એ લોકો સાયન્સ અને કોમર્સ જ લે અને ઓછા પર્સન્ટેજવાળા લોકો જ આર્ટ્સ લે. આઈ વોઝ નેવર રિયલી ગુડ એટ મેથ્સ. હું બહુ પરાણે મેથ્સ કરતી, જ્યારે કે મને લિટરેચર, સાયકોલોજી, પોલિટિકલ સાયન્સ ભણવામાં બહુ જ રસ હતો. સો આઈ ડિસાઇડેડ આઈ એમ ગોઈંગ ટુ ટેક આર્ટ્સ. અને થેન્કફુલી મારા પેરેન્ટ્સ, મારા ફેમિલી આમાં ફૂલ સપોર્ટ દેખાડ્યો મને. બટ સેન્ટાન્સમાં આર્ટ્સ હતું જ નહીં. જામનગરમાં ખાલી એક જ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં આર્ટ્સ હતું એન્ડ દેટ વોઝ શ્રી સત્યસાઈ વિદ્યાલય. ઇનિશિયલી હું બહુ સ્કેપ્ટિકલ હતી કારણ કે હું 12 વર્ષથી એક કોન્વેન્ટ ઇન્સ્ટિટ્યૂશનમાં ભણતી હતી. સો આઈ વોઝ નોટ શ્યોર કે આ નવી સ્કૂલ કેવી હશે, કે હું એડજસ્ટ કરી શકીશ કે નહીં. બટ આઈ થિંક 1 વીક સ્કૂલને થયું હશે એન્ડ આઈ રિયલાઇઝડ કે અહીંયા તો ભણતરની સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝને પણ એટલું જ પ્રોત્સાહન મળે છે. એન્ડ આઈ થિંક મારા જેવા સ્ટુડન્ટ માટે એક બૂન જેવું, એક બ્લેસિંગ જેવું જ થઈ ગયું હતું. ઇટ વોઝ ઓલ્સો ડ્યુરિંગ ધીસ ટાઈમ જ્યારે મને પહેલીવાર કોઈએ મ્યુઝિકમાં એન્કરેજ કરી અને ઓપોર્ચ્યુનિટી આપી. મારા મ્યુઝિક ટીચર્સ અને પ્રિન્સિપલના સપોર્ટથી અમે લોકો પૂના સુધી નેશનલ લેવલ સિંગિંગ માટે ગયા હતા. અને 11th અને 12th જ મને 2 બહુ ક્રુશિયલ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ મળી. સોનીલેબ એપ એ ત્યારે ગુજરાતી ભાષામાં સૌથી પહેલીવાર એક વેબ સિરીઝ બનાવવાનું નક્કી કર્યું જેનું નામ હતું કાચો પાપડ પાકો પાપડ અને મને એમાં કાસ્ટ કરવામાં આવી. અને સાથે જ જ્યારે હું 12th આવી ત્યારે મને મારી બીજી ફિલ્મ મળી ચિન્મય પુરોહિત સર સાથે, ઓક્સિજન ફિલ્મ, જેમાં મેં એન્ટી ક્લાઇમેક્સમાં એક ક્રુશિયલ રોલ ભજવ્યો. હું ઈચ્છીશ કે તારી સાથે જે પણ કંઈ થયું છે
તે સાચે સાચું તું દુનિયાને કહી દે. મેં પ્રેમ કર્યો હતો, સાચો પ્રેમ. બે દિવસ પહેલા વિજયે મને તેના ઘરે બોલાવી. ઘરે કોઈ નહોતું ને યુવાન હૈયા, એકલા મળે તો કેટલી મજા પડી જાય. બસ એકબીજામાં ખોવાઈ ગયા અમે. ભલે તમે કહેશો કે મેં લગ્ન પહેલા ખોટું પગલું ભર્યું, પણ સાચું કહું, હું તો સાતમા આસમાનમાં ઉડી રહી હતી અને અચાનક જ વિજયના ત્રણ દોસ્તારો ત્યાં આવ્યા. વિજય મને કે, તોરણ મને જે મજા કરાવી એ મારા દોસ્તારોને પણ કરાવ. હવે તમે જ મને કહો, મેં શું ખોટું કર્યું છે? પ્રેમ કર્યો એ ખોટું કર્યું કે વિશ્વાસ મૂક્યો એ ખોટું કર્યું કે લગ્ન પહેલા લક્ષ્મણ રેખા ઓળંગી એ ખોટું કર્યું ને ખોટું મેં જ કર્યું છે. વિજયે કઈ ખોટું નથી કર્યું, તમે બધાએ કઈ ખોટું નથી કર્યું એ એમએમએસ તો હવા આપીને. આ બંને જે પ્રોજેક્ટ્સ હતા જ્યારે તેના શૂટિંગ અને ડબિંગ ચાલતું હતું, શેડ્યુલ બહુ હેવી હતું. ઘણા દિવસો એવા હતા કે જો હું સ્કૂલમાંથી એબસેન્ટ રહેતી હતી, કોન્સ્ટન્ટલી હું જામનગર, અમદાવાદ અને મુંબઈ વચ્ચે સફર કરતી હતી. બટ આઈ એમ ગ્રેટફુલ કે સ્કૂલે મને એકદમ સપોર્ટ કર્યો આ વસ્તુમાં અને ફેથ પણ દેખાડ્યો કે હું આ એક્ટિવિટીઝ કરતી હોઉં તો એની સાથે સાથે હું ભણવામાં પણ એક્સેલ કરી જ શકીશ, એક્ઝામ્સમાં પણ એક્સેલ કરી શકીશ. એન્ડ આઈ વુડ સે કે મેં ખાલી 2 વર્ષ સ્પેન્ડ કર્યા છે આ સ્કૂલમાં, બટ આઈ થિંક લાઈફ ટાઈમ ઓફ મેમરીઝ અહીંયાથી મળી છે. બી ઇટ ટીચિંગ્સ ફ્રોમ માય ટીચર્સ ઓર બ્યુટિફુલ ફ્રેન્ડશિપ્સ દેટ આઈ મેડ ઓવર હિયર, જે હજી પણ છે. And be it anchoring or organizing events for the school or dancing or drama, ke badhuj e badhij memories hai, yani wo lifetime rahe bhi chhe. So 12th finish thaya pachi I took admission in Mithibai College of Arts, Mumbai. પણ જે વર્ષે મારે એડમિશન લેવાનું હતું એ જ વર્ષે કંઈ કોર્ટ કેસ થયો હતો જે સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો, અને એટલે જ ફર્સ્ટ યરના છોકરાઓને એડમિશન મળે એ પહેલાં નોર્મલ કોલેજ સેકન્ડ થર્ડ યરવાળા માટે સ્ટાર્ટ થઈ ગઈ હતી. એટલે જ્યારે હું ડ્રામા ટીમમાં જોઈન થઈ ત્યારે ઓલરેડી મુંબઈ યુનિવર્સિટીનો જે યુથ ફેસ્ટિવલ થાય છે એના રિહર્સલ્સ ચાલુ થઈ ગયા હતા અને કાસ્ટિંગ ઓલમોસ્ટ લોક્ડ હતું. સો હું ગઈ તો આઈ વોઝ લાઈક, અચ્છા ઓકે ઠીક છે ફાઇન, નો વરીઝ, હું ખાલી રિહર્સલ્સમાં રોજ આવીશ, ડ્રામા ટીમનો પાર્ટ રહીશ અને રિહર્સલ્સમાં બેસી અને શીખીશ. તો 2 દિવસ એવું ચાલ્યું. થર્ડ ડેના એવું થયું કે મરાઠી સ્કિટમાં એક છોકરી ફોર સમ રીઝન નીકળી ગઈ. એન્ડ આ લોકોએ મને પૂછ્યું કે તને મરાઠી ફાવે છે બોલતા? તો મેં કહ્યું હું હજી, એટલે કાઠિયાવાડીમાં કહું તો હાઈલી આવું છું જામનગરથી અહીંયા, મને મરાઠી નથી આવડતું બટ આઈ કેન ટ્રાય. એટલે એ લોકોએ મને ડાયલોગ આપ્યો બોલવા માટે અને આઈ રેડ ધોઝ લાઇન્સ. તો આઈ થિંક એ લોકોને પછી કોન્ફિડન્સ આવ્યો એન્ડ લાઈક કે ના કરી શકશે. સો આઈ ઓલ્સો ટુક ઇટ અપ એઝ અ ચેલેન્જ અને મરાઠીમાં ડાયલોગ્સ લર્ન કરવાનું સ્ટાર્ટ કરી દીધું. ઇવેન્ચ્યુઅલી એવું થયું કે મરાઠી વન એક્ટમાં પણ એક છોકરી ફોર સમ રીઝન નીકળી ગઈ તો હું મરાઠી વન એક્ટ પણ કરતી હતી એન્ડ દેન હિન્દી સ્કિટમાં પણ મારું કાસ્ટિંગ થયું. સો બાય ધી એન્ડ ઓફ યુથ એલિમિનેશન એવું થયું કે હું 4 ઇવેન્ટ્સ કરતી હતી 3 લેંગ્વેજમાં, હિન્દી, મરાઠી અને ગુજરાતી. ગુજરાતીની વાત કરું તો મેં ડ્રામા ટીમમાં જ્યારે હું સ્ટાર્ટિંગમાં આવી ત્યારે એક ઓડિશન માટે સ્વાતિબેન નાયકની ભૂસાતા પગરવ મોનો એક્ટ રજૂ કરી હતી અને મારા સિનિયર્સ અને ફેકલ્ટીને તરત જ એ યાદ આવી ગઈ કે તું યુથ ફેસ્ટિવલમાં આજ મોનો એક્ટ કરી કાઢને. સો આઈ વોઝ નોટ શ્યોર. ઇવેન્ચ્યુઅલી વી ગોટ ટુ નો કે એમાં 2 કેટેગરીઝ હોય છે, એક મરાઠી અને એક અધર ધેન મરાઠી. એટલે અધર ધેન મરાઠીમાં તમે કોઈ પણ લેંગ્વેજમાં પરફોર્મ કરી શકો છો, જો કે લોકો યુઝ્યુઅલી હિન્દી કે ઇંગ્લિશમાં પરફોર્મ કરતા હોય છે. સો એલિમિનેશન રાઉન્ડમાં એવું થયું કે મેં આ વાળી મોનો એક્ટ પરફોર્મ કરી. એકચ્યુઅલી આ મોનો એક્ટ મેં 12th સ્ટાન્ડર્ડમાં જ્યારે હું હતી ત્યારે ઓલરેડી કરેલી કલા મહાકુંભ જે ગુજરાત સ્ટેટમાં થાય છે એના માટે, અને એમાં પણ આઈ હેડ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ એટ ધ સ્ટેટ લેવલ.
સો અગેન આમાં પરફોર્મ કરી અને ફાઇનલ્સમાં પણ પહોંચી ગઈ. જોવાની વાત એ હતી કે બંને જજીસ મરાઠી હતા એટલે હું નર્વસ હતી કે મારી વાત એ લોકો સુધી પહોંચશે કે નહીં. બટ આ મોનો એક્ટ માટે મને મુંબઈ યુનિવર્સિટીમાં ઓલ ઓવર આટલી બધી કોલેજીસ વચ્ચે સો ટફ કોમ્પિટિશનમાં પણ આ મોનો એક્ટને ગોલ્ડ મેડલ મળ્યો. આઈ થિંક ઇટ હેઝ બીન વન ઓફ ધ બેસ્ટ મેમરીઝ ઓફ માય કોલેજ લાઈફ. અને આઈ થિંક મુંબઈ યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલના ઇતિહાસમાં પણ પહેલી વાર એવું થયું કે કોઈ એક ગુજરાતી મોનો એક્ટને ગોલ્ડ મેડલ મળ્યો હોય. અને પછી તો આ મોનો એક્ટ મેં મુંબઈમાં ઘણી જગ્યાએ પરફોર્મ કરી થેન્ક્સ ટુ હિતેન આણંદપરા સર અને લેટ શ્રી કમલેશ મોતા સર, જેમણે મને ભવન્સ કલા કેન્દ્રના વર્લ્ડ થિયેટર ડે સેલિબ્રેશનમાં આ મોનો એક્ટ પરફોર્મ કરવાનો ચાન્સ આપ્યો. મારા પ્રિય રંગમંચ, મારા મિત્ર, સખા, પિતા, આજે તો મને બહુ સુંદર લાગે છે. તને યાદ છે કાબુલીવાલાનો એ અદ્ભુત શો? કાબુલીવાલા, ઓ કાબુલીવાલા, કિશમિશ ક્યાં છે? અરે કાબુલીવાલા ચાચા, રડો છો કેમ? સસુરાલ જાઓ છો? પાછા ક્યારે આવશો? કિશમિશ લાવશો ને કાબુલીવાલા ચાચા? મમ્મી, ક્યાં સુધી મને આમ છેતર્યા કરવાની? હા, મને શું થયું છે એની શું મને જ ખબર ના હોય. હું તારી દીકરી છું મમ્મી. ઉભી રે મમ્મી, તારે ક્યાંય નથી જવાનું. અહીંયા બેસ. હા, હવે મારા ખોળામાં તારું માથું રાખી દેતો. હા, હવે થોડી વાર માટે હું તારી માં. જો મમ્મી, મોતથી ઉજરાય ગભરાતી નથી? હા, કેમ વળી રમતા રમતા આઉટ ના થઈ જવાય એમાં શું? પણ સ્પિરિટ નહીં જવા દેવાની. મમ્મી, મેં પણ નક્કી કર્યું છે કે છેક છેલ્લે સુધી હસતા મોઢે બધું જ સહન કરી લઈશ. હા મમ્મી, મમ્મી મમ્મી તું જે કહીશ ને એવું કરીશ. હા, દોરા, ધાગા, માદળિયા, હોસ્પિટલમાં પણ જઈશ, મંદિરમાં પણ જઈશ. પણ તારે મને એક વચન આપવાનું. હા મમ્મી, તારે આંખ ભીની નહીં કરવાની. હા, કબૂલ? પ્રોમિસ? મમ્મી, હું બધું જ સહન કરીશ. પણ આ માથા પરના વાળ કરવા, આ ભ્રમર પરના વાળ કરવા, આ ચામડી પર ડાઘા નીકળવા, આંખના ડોળા નીકળી જવા, આ કદરૂપ તમારાથી સહન નહીં થાય મમ્મી. આ કદરૂપ તમારાથી સહન નહીં થાય. મમ્મી, હવે તું ફરીથી મારી મમ્મી બની જાને. ને ત્યારે મારી સહકલાકારા કરતા વધારે તો ઓડિયન્સે ડુસકા ભરેલા. ને સંતુરંગીલીમાં મારી તળપદી ભાષા સાંભળીને તાળીઓનો ગડગડાટ થતો. એ વાઘરીના ફૂલ વેચું છું, કોકરા નાથ લવાય તો લેના કર હતી નોધા. ઉભો ઉભો બોણી ખરાબ કરાસતા. અને આખરી પડા જા હવાર હવારમાં મારા રોયા. હા, તારો વારો આવશે હિમાદ્રી, તારો વારો આવશે. ને તે દી સંતુનો ડંકો વાગશે કે તારા ખીચામાં નહીં હોય પઈ, ને હું કરતી હઈશ ચેક ઉપર સહી. ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ફર્સ્ટ યર મને સંજય ગોરડિયા અને કૌસ્તુભ ત્રિવેદી પ્રોડક્શન્સમાંથી ગુજરાતી કમર્શિયલ નાટક માટેની ઓફર મળી. અને તમે ઘણું જીવો નાટકથી મેં મુંબઈ કમર્શિયલ રંગભૂમિમાં બેબી સ્ટેપ્સ લેવાનું સ્ટાર્ટ કર્યું. આ નાટકના દિગ્દર્શક હતા વિપુલ મહેતા. વિપુલ મહેતા સર સાથે મારે એક સ્પેશિયલ કનેક્શન છે, કારણ કે મેં પહેલી વાર જ્યારે કેમેરો ફેસ કરેલો ત્યારે એમની જ ફિલ્મ કેરી ઓન કેસર માટે કરેલો. અને જ્યારે મેં મુંબઈ રંગભૂમિ પર કમર્શિયલી પગ પહેલી વાર મૂક્યો ત્યારે એમના જ ડિરેક્ટેડ નાટકમાં મૂક્યો. એન્ડ પછી આઈ થિંક આફ્ટર દેટ ધેર વોઝ નો લુકિંગ બેક. ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશન્સમાં કંઈક કંઈક કરતી રહેતી અને કંઈક કંઈક અવોર્ડ મળતા રહેતા. અને સાથે સાથે મને મનહર ગઢિયા પ્રોડક્શન્સમાંથી લેટ શ્રી મનહરભાઈના ડોટર કાજલબેનનો ફોન આવ્યો. શી ટોલ્ડ મી કે અમે એક શો કરી રહ્યા છીએ, 7/21 વિમેનોલોગ્સ. હવે આ શો ઓલમોસ્ટ 2-3 વર્ષથી ચાલતો હશે. ઇનફેક્ટ હું જામનગરમાં હોઈશ ત્યારથી ચાલુ હતો. બટ નાઉ દે વર લુકિંગ ફોર એન એક્ટ્રેસ હુ કેન પુલ ઓફ અ મોનોલોગ. સો આઈ સેડ યસ. અને સંજય છેલ લિખિત માઉન્ટેન્સ ઓફ ડિઝાયર માં મેં કામ કર્યું, જેને ડિરેક્ટ કર્યું
પ્રતીક ગાંધી સરે. નાઉ એઝ વી ઓલ નો, પ્રતીક સર ઇઝ અ ગ્રેટ એક્ટર, હી હિમસેલ્ફ ઇઝ અ યુનિવર્સિટી, એટલે એમના ડિરેક્શન હેઠળ કામ કરવું ઇટ વોઝ અ વન્ડરફુલ વન્ડરફુલ એક્સપિરિયન્સ. એન્ડ પેરેલલી ડ્યુરિંગ ધ સેમ ટાઈમ મને શર્મન જોશી પ્રોડક્શન્સમાંથી પણ કોલ આવ્યો. ઓલમોસ્ટ 10 વર્ષ પહેલાં એક નાટક આવેલું, અમે લઈ ગયા તમે રહી ગયા, અને આ નાટક એ સમયે પણ કલ્ટ હિટ હતું. સો દે ડિસાઇડેડ કે અમે આ રિવાઇવ કરી રહ્યા છીએ ફરીથી, એન્ડ વી વોન્ટ યુ ઓન ધ ટીમ, એન્ડ આઈ સેડ યસ. સો અમે લઈ ગયા તમે રહી ગયા, ડિરેક્ટ કર્યું કેદાર શિંદે સરે. ખૂબ મોટું નામ છે મરાઠી થિયેટર સિરિયલ્સ ફિલ્મમાં. એન્ડ અગેન ધ વર્કિંગ એક્સપિરિયન્સ વોઝ બ્રિલિયન્ટ. કેદાર સર એન્ડ શર્મન સર, ઘણું શીખવા મળ્યું એ લોકો પાસેથી. એન્ડ ઇનફેક્ટ લોકડાઉન પહેલાં જ 7/21 અને અમે લઈ ગયા તમે લઈ ગયાના કન્ટિન્યુઅસ શોઝ ચાલતા હતા. ઇનફેક્ટ મેં ફર્સ્ટ ટાઈમ પૃથ્વી પર પણ પરફોર્મ કર્યું 7/21 વિમેનોલોગ્સના લીધે. અને એક બાજુ શોઝ ચાલતા હતા, એક્ઝામ્સ ચાલતી હતી, બંનેના શોઝ ચાલતા હતા, તો આમ ખીચડી હતી. અને અચાનક જ દેર વોઝ અ પોઝ, લોકડાઉન હેપન્ડ. બટ આઈ થિંક લોકડાઉનમાં ક્રિએટિવિટીનો પોઝ ના આવે. ઓલધો આઈ લવ ટ્રાવેલિંગ, મારું એક પણ વેકેશન એવું નહીં ગયું હોય કે જેમાં મેં ટ્રાવેલ ના કર્યું હોય. આઈ થિંક હું મારા પપ્પા પાસેથી આ શીખી છું કે બહુ બધું ટ્રાવેલ કરવાનું, અને જ્યાં પણ ટ્રાવેલ કરીએ ત્યાંનું કલ્ચર જોવાનું, એ કલ્ચર જીવવાનું, ત્યાંનું ફૂડ ટ્રાય કરવાનું, એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ત્યાંનું થિયેટર એક્સપિરિયન્સ કરવાનું. એવી જ રીતે પેરિસ ગયા, બર્લિન ગયા, તો પછી ત્યાં ફ્રેન્ચ અને જર્મન લેંગ્વેજીસમાં પણ નાટકો જોયા, બેલે પરફોર્મન્સીસ, મ્યુઝિકલ ડ્રામાસ, વોટ નોટ. અમે લોકો સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા તો એક આખો દિવસ ચાર્લી ચેપ્લિનના મેન્શન અને એનું મ્યુઝિયમ એ એક્સપ્લોર કરવામાં કાઢ્યું હતું. વિન્સેન્ટ વેન ગોગના ઘરની બારે મોમાર્ટમાં એ સ્ટ્રીટ પર ઊભા થાય એટમોસ્ફિયર આખું એન્જોય કર્યું. બીથોવેન, મોઝાર્ટ, એ લોકોના મ્યુઝિયમ્સ, એ લોકોના ઘર જોયા. આઈ થિંક એઝ એક્ટર્સ એન્ડ એઝ હ્યુમન્સ આ બધા એક્સપિરિયન્સીસ જ આપણને એનરિચ કરતા હોય છે. એન્ડ એઝ એક્ટર્સ એસ્પેશિયલી અમે લોકો આવા એક્સપિરિયન્સીસથી તો ડ્રો કરી શકીએ અમારા પરફોર્મન્સીસ માટે. બટ બીકોઝ ઓફ ધ લોકડાઉન આ બધું પોસિબલ નહોતું. સો આઈ ડિસાઇડેડ કે હું બુક્સ અને ફિલ્મ્સથી જ તે દુનિયા એક્સપ્લોર કરી લઉં આટલી ટાઈમ. અને સાથે સાથે મેં સ્પેનિશ શીખવાનું શરૂ કર્યું, ગિટાર પણ શીખ્યું, અને કુકિંગ તો હું કરતી, બટ હવે મેં કીધું થોડી વિડીયોઝ પણ બનાવું કુકિંગની, તો કુકિંગ પણ કર્યું. ઘણી બધી વિડીયોઝ બનાવી છે જે મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર છે અને તમે ત્યાં જોઈ શકો છો એને. સો યસ, આઈ એમ લર્નિંગ એન્ડ આઈ એમ ગ્રોઈંગ, અને લર્નિંગ તો લાઈફ લોંગ હોય છે, સો લર્નિંગ તો ચાલુ જ રહેશે. એન્ડ આઈ ઓલવેઝ બિલીવ દેટ માય બેસ્ટ ઇઝ યેટ ટુ કમ. અને જેમ મેં કહ્યું કે લોકડાઉનમાં મેં ઘણી બધી વિડીયોઝ બનાવી હતી, તો વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ નિમિત્તે મેં એક વિડીયો બનાવી હતી જે જેવી સરે પણ શેર કરેલી એમના ઇન્સ્ટાગ્રામ ને ટ્વિટર પર. આઈ વોઝ સો હેપી દેટ ડે. તો લકીલી દેટ વિડીયો ગોટ વાયરલ લાઈક એનીથિંગ. ઇવેન્ચ્યુઅલી મારા ફ્રેન્ડ્સ મને સેન્ડ કરતા હતા કે ભાઈ આ અમને વોટ્સએપમાંથી મળી એમ, તો ઘણા લોકો સેન્ડ કરતા હતા. તો એ વાયરલ વિડીયો આઈ વુડ લાઈક ટુ શેર વિથ યુ ગાઈઝ એન્ડ એન્ડ ધીસ વિડીયો. થેન્ક યુ. નવી જનરેશનના અમુક સેમ્પલ કેવું ગુજરાતી બોલે છે અને કેવું ઇંગ્લિશ પણ બોલે છે એનું એક નાનકડું સેમ્પલ. બટ યુ નો, ગુજરાતીમાં થોટ્સ એક્સપ્રેસ કરવાનું થોડું ઓડ લાગે, બીકોઝ કે ધ હોલ એજ્યુકેશન ધેટ આઈ ટુક એ બધું એકચ્યુઅલી આઈ મીન યુ નો ઇંગ્લિશમાં હતું. યુ નો દેર ઇઝ અ સિક્રેટ અબાઉટ હું કેવી રીતના બોલું છું. એકચ્યુઅલી વેન આઈ સ્ટાર્ટ સ્પીકિંગ અ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ, હાફવે વોટ હેપન્સ યુ નો, મારે બાકીનું વાક્ય ગુજરાતીમાં પૂરું કરવું પડે છે. હવે આવું ઇંગ્લિશ બોલવા કરતાં તો ગુજરાતીમાં બોલવું ઇઝ મચ મચ બેટર, એમ વિચારીને હું ગુજરાતીમાં બોલવા જાઉં છું તો આઈ ડોન્ટ ફાઇન્ડ પ્રોપર, પેલું શું કે આમ ગુજરાતી વર્ડ્સો ના મળે યાર, સો તેને મિક્સઅપ. સમટાઈમ્સ કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટેનો ગુજરાતી વર્ડ મને ખબર નથી હોતી, એન્ડ એટ ધ સેમ ટાઈમ એને ઇંગ્લિશમાં શું કહેવાય એ પણ યાદ નથી આવતું. મેની ટાઈમ્સ મારા બોથ ધ લેંગ્વેજની વોકેબ્યુલરી મને એક સાથે દગો આપે, ત્યારે તો મારા હેન્ડ્સ અને મારા શોલ્ડર્સ એ જ મારી મદદ આવે. મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આઈ એન્ડ અપ ટોકિંગ વિથ માય હેન્ડ્સ ઓનલી, બટ યુ નો પીપલ અન્ડરસ્ટેન્ડ. નાઉ ઇમેજિન હું ઠોઠી હોત તો મારું શું થાય.
કોઈ વાર પોતે સોચવા જાઉં ને તો પેલું શું કહેવાય, શરમ, ના ના દેટ ઇઝ અ બેટર વર્ડ, હા શોભ. જો કેવું યાદ આવી ગયું. હવે એમ ના પૂછતા હો કે એને ઇંગ્લિશમાં શું કહેવાય, કારણ કે કોઈક પૂછે અને ન આવડે ને તો બહુ એમ્બેરેસિંગ લાગે. આમ ગોટપીટ કરીને આપણા ગુજરાતીઓને તો બનાવી જવાય. બટ યુ નો નવરાત્રિમાં છે ને મારો એક ફોરેનર ફ્રેન્ડ આવ્યો હતો, મેં એને કીધું ધીસ ઇઝ અવર નાઇન નાઇટ્સ, ગરબો ચાલતો હતો એટલે મેં કીધું કે ધીસ ઇઝ અવર રોટેટિંગ ડાન્સ. તારી બાકી રે બાખલડીનું ફૂમતું રે મને ગમતું રે, આ તો કહું છું રે કનુડા તને અમથું. મારો ફોરેનર ફ્રેન્ડ મને પૂછે વોટ ડુ ધીઝ લાઇન્સ મીન, આઈ સેડ મી જસ્ટ સિંગ ધેમ, વી હેવ સ્ટોપ્ડ ઇન્ટરપ્રિટિંગ ધેમ સિન્સ માય ગ્રેન્ડમાસ ટાઈમ, આઈ મીન યુ નો ને તમે આમ ને આમ ગુજરાતી ગરબાનો મતલબ કેવી રીતે સમજાવી શકો. યુ નો પહેલાં તો ગુજરાતી આવડવું જોઈએ, પછી ઇંગ્લિશ આવડવું જોઈએ. આ ફોરેનરો પણ છે ને મોટી લપ હોય છે. આપણે ગુજરાતીઓ ફોરેન જઈએ તો ક્યારેય કોઈને આટલું પૂછપૂછ કરીને હેરાન કરીએ છીએ? ચૂપચાપ એફિલ ટાવર પાસે જઈને ફોટો પડાવીને આવતા રહીએ છીએ ને, ઇટ્સ ક્રેઝી. મારો ફોરેનર ફ્રેન્ડ મને કે મારે અમુક ગુજરાતી વર્ડ્સ શીખવા છે. મને થયું મને તો ક્યારે એવો વિચાર આવ્યો જ નથી, હું એને શું શીખવું. હા એક છે, ગુજરાતીમાં ગાળો પરફેક્ટલી આવડે, બુલશીટ, ઇંગ્લિશમાં તો એ ના આવડે. ઇંગ્લિશમાં આમ રિક્વેસ્ટ કરીને હું થોડી વાત કરી શકું, પણ ઝઘડો તો ગુજરાતીમાં જ ફાવે. એમાંય કોઈ પાક્કા ગુજરાતી સામે તો કાચી જ પડું. મારા દાદી મારા માટે કે બાવાના બે બગડ્યા, નાઉ ડોન્ટ આસ્ક મી વોટ ધેટ મીન્સ. સમટાઈમ્સ શી સેઝ ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો. નાઉ આઈ અન્ડરસ્ટેન્ડ કૂતરો એન્ડ ઘર, બટ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધોબી એન્ડ ઘાટ. ઇટ સીમ્સ ફની એન્ડ સાર્કાસ્ટિક. સો આઈ ટોલ્ડ દાદીમા ટુ એક્સપ્લેન, શી સેડ પાકા ગળે કાંઠા ના ચડે. નાઉ આઈ ડોન્ટ ઇવન અન્ડરસ્ટેન્ડ ધેટ શીટ. સમટાઈમ્સ શી સેઝ ભેંસ સામે ભાગવત. હવે મેં ભેંસ ક્યાંથી આવી યાર, these stupid languages, the whole bunch of shit, this bullshit, this ene mane pahne ama english ki even english medium no koi virodh nathi. faryad apna jivan mathi gujarati ne jhakaro apai rahyo che matre eni che. thoda jagrut rehva thi english medium ma bhanta baalko ne pan gujarati no varso aapi shakay. kuva ma hoy to aveda ma aave.